तो सूरत ना इच्छापुर मां पुलिस कर्मचारी पर हुमला नो मामलो छे। तेमा पुलिस कर्मचारी ए स्थानिको ने ढोर मार मार्या ना आक्षेप लगाव्या छे। स्थानिको ए पुलिस कमिश्नर कचेरी खाते रजूआत करी हती। हाल पण पुलिस जवानो धमकी आपता होवाना आक्षेप कर्या हता। समग्र मामले न्यायिक तपास नी पुलिस कमिश्नर समक्ष मांग कराई छे। लाकड़ा ना फटका थी पुलिस कर्मचारी ने मार मारवामां आव्यो हतो। पुलिस कर्मचारी ना भाई ए ज अकस्मात सर्जो हतो। समाधान माटे गयेला जवान पर हुमलो थयो हतो। टोळानो मार मारवानो वीडियो पण वायरल थयो छे। अचानक कोई बाइक सवार आवीने बम्पर तोड़ाईने अमने ठोकी दीधी अने कहेवामां आव्यु के भाई तमे गाड़ी धीरे ना चलवो, तो उल्टी का ए लोकोए जाटी विशे गारो बोल्या अने अभद्र पासा करीने मार जोर करवामां आव्यो। अने बहेनो એવી માહિતી મળી છે કે એ લોકો કોઈ બીજાની ઉઠા પણ પોલીસના જ માણસો ઉઠા અને પોલીસવાળા જ ઉઠા, બીજા માણસોને બોલાવીને બીજા પોલીસ તંત્રને બોલાવીને પાછા ઢોર મારવામાં આવ્યા અને બધા બહેનોને પણ લાઠીચાર્જ કર્યો છે, બધાને હોરો પણ પહેર્યા છે અને દોરાઈ દોરાઈને છોકરાઓને પણ માર્યા છે અને અમારી પાસે રિપોર્ટ પણ છે, એમએનસી રિપોર્ટ પણ છે, વિડીયો પણ છે અને ફોટા પણ છે, પણ મીડિયાની અંદર ખોટા અપશબ્દો અમારી પર લગાવવામાં આવે છે કે ભાઈ હેડ કોન્સ્ટેબલને આ લોકોએ ગામવાળાએ માર્યા, પણ ખરેખર એ રીતના નથી। ખરેખર અમારા આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો પણ અત્યાચાર કરે છે, મારઝૂડ કરવામાં આવ્યા છે, એટલે ત્યાંથી અમને લોકોને દબાણ આપવામાં આવ્યું છે। અમારા સ્થાનિક આગેવાન લોકો ગામની અંદર પોલીસવાળા ફરે છે અને બહેનોને પણ ધમકી આપવામાં આવે છે કે ભાઈ બંદૂક પણ બતલાવે છે કે આ બંદૂક હવે અમારે કાઢવી પડે, એટલે આજ ની છૂટતા અમે પોલીસ કમિશનર સાહેબ પાસે અમે આવ્યા છે અને અમને વિશ્વાસ છે પોલીસ કમિશનર સાહેબ કે અમને પૂરો ન્યાય અપાવશે। અમે છે ને અમારા છોકરાને એક્સિડન્ટ થયેલું છે, તે કિરણ હોસ્પિટલમાં દાખલ કરેલો છે, તો અમે હોસ્પિટલથી આવતા તો અમે હોસ્પિટલથી આવ્યા તો અમે તો ધીમી જ હતી ગાડી, અમારી ગાડી બી ખાસ નહીં હતી ને એ ભાઈ તો કેટલો દૂરથી ઊભેલો હતો, તેમ કે સિંગલ લઈ આપ્યો ને અમે સિંગલ આપીને અમે નીચે ઉતર્યા, તેમ કે તમે સિંગલ નથી આપ્યો કે અલા ઊભો રહે અલા ઊભો રહે કહીને ભાઈ મારવા જ ભાઈ જો મારવા ભાઈ જો મને બી એક્ટિવા પરથી આગી ઉડાલ રાખી, એક્ટિવા પરથી ફેંકી દીધી એને, ફેંકી દીધી પછી પેલી બીજી બેન ને મારી, તેના લુગડા બધા ફાડી કર્યા, એવી રીતના થોડું કે લેડીઝ પર હાથ વગર લેવા દે, અમારો વાંક જ નથી ભાઈ। એ લોકો મારા ભાઈને એટલા મારતા હતા તો અમે એમ પૂછ્યું કે તમે શું કરવા માંડો છો, કઈ વાંક ગુનો હોય તો કેવ, કઈ વાંક ગુનો હોય તો કેવ, તો એ લોકો એમ કે અમે આહીર છે, તમે તો ડુબડા છે, તમારી કોઈ ઓકાત નથી અમારી, અમે એવું બધું નીચ જાત છે, એવું બધું ગવર્મેન્ટ એવું વર્તન કર્યું એ લોકો અમારી હાથે, ને મને બી અહીંયા પગમાં સપાટો મારેલો હતો, એવું બધું ગવર્મેન્ટ એવું ગાળો બહુ બોલતા હતા, ન્યાય આપો, ત્યાંના પોલીસ વાળા બી એ લોકોના જ સપોર્ટમાં બોલે છે, પટાવસ કરી દે, હું કરવા પટાવસ નહીં કરી, અમને બી આજે સવારે ઘરેથી લઈ ગયા અને બે પોલીસ વાળા આવ્યા ને મારા ભાઈને કે ચાલ બેસી જા ગાડીમાં, મારો ભાઈ કે મેં હું કરવા બેહું, તે લોકો બંદૂક બતાવે, આ બંદૂક છે મારી પાસે ચાલ બેસી જા।